સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં છોટાદેપુર જિલ્લાના પરિણામોની વાત કરીએ તો છોટાદેપુર જિલ્લા પંચાયત અને તમામ છ છ તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે જી હા છોટાદેપુર જિલ્લા પંચાયત ઉપર ભાજપે કબજો કર્યો છે સાથે જિલ્લાની તમામ છ તાલુકા પંચાયતમાં ભાજપે ભગવો લહેરાયો છે સૌ પ્રથમ વાત કરીશું જિલ્લા પંચાયતની તો જિલ્લા પંચાયતની કુલ બત્રીસ બેઠકો પૈકી ભાજપે અઠ્યાવીસ બેઠક ઉપર જીત હાંસલ કરી છે જ્યારે માત્ર ચાર બેઠકો પર કોંગ્રેસ સીમિત રહ્યું છે કોંગ્રેસે માત્ર ચાર બેઠક મેળવી છે તો જિલ્લા તાલુકા જિલ્લાની જે તમામ છ તાલુકા પંચાયત છે તે તાલુકા પંચાયતની વાત કરીશું છોટાઉદેપુર તાલુકા પંચાયતની કુલ છવ્વીસ બેઠક છે જેમાં ભારતીય જનતા પાર્ટીએ વીસ બેઠકો મેળવી છે અને છ બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ છે એટલે કે છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં પણ ભાજપે જોરદાર જીત મેળવી છે છવ્વીસમાંથી વીસ બેઠકો ઉપર તેમના ઉમેદવારો વિજેતા થયા છે પાવી જેતપુર તાલુકા પંચાયતની વાત કરીએ તો કુલ બેઠક બાવીસ છે તે પૈકી ભારતીય જનતા પાર્ટીએ સત્તર બેઠકો પર જીત મેળવી છે પાંચ કોંગ્રેસના ફાળે ગઈ છે બોડેલી તાલુકા પંચાયતની વાત કરીએ તો બોડેલી તાલુકા પંચાયતની કુલ છવ્વીસ બેઠકો પૈકી ભાજપે અઢાર બેઠકો હાંસલ કરી છે કોંગ્રેસના ફાળે આઠ બેઠકો ગઈ છે બોડેલીમાં કહી શકાય કે કોંગ્રેસના જે ઉમેદવારો છે તેમણે જોર માર્યું છે છવ્વીસમાંથી આઠ બેઠકો લાવવામાં કોંગ્રેસના ઉમેદવારોને સફળતા મળી છે સંખેડા તાલુકા પંચાયતની વાત કરીએ તો સંખેડા તાલુકા પંચાયતની કુલ અઢાર બેઠકો પૈકી ભાજપના ફાળે પંદર બેઠકો ગઈ છે પંદર બેઠક ઉપર ભાજપના ઉમેદવારોએ ભગવો લહેરાવ્યો છે બે અપક્ષના ફાળે ગઈ છે અને કોંગ્રેસના ફાળે માત્ર એક બેઠક આવી છે નસવાડી તાલુકા પંચાયતની વાત કરીએ તો કોંગ્રેસનું ગઢ ગણાતું નસવાડી તાલુકા પંચાયત હતું અને નસવાડી તાલુકા પંચાયતની કુલ બાવીસ બેઠક પૈકી ભાજપે તેર બેઠકો હાંસલ કરી છે અને નવ કોંગ્રેસના ફાળે ગઈ છે કોંગ્રેસનો ગઢ ગણાતા નસવાડીમાં ભાજપે સત્તા છીનવી લીધી છે કોંગ્રેસ પાસેથી તેમ કહીએ તો ખોટું નથી સાથે તાલ કવાર તાલુકા પંચાયતની વાત કરીએ તો કવાટ તાલુકા પંચાયતની કુલ છવ્વીસ બેઠકો પૈકી ભાજપે પંદર બેઠકો ઉપર જીત હાંસલ કરી છે તો દસ કોંગ્રેસના ફાળે ગઈ છે અને એક અપક્ષના ફાળે ગઈ છે આમ છોટાઉદેપુર જિલ્લામાં ઓલ ઓવર ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થઈ છે અગાઉ છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની સત્તા હતી બત્રીસ બેઠકો પૈકી વીસ બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા હતા અને સત્તાનું સુકાન સંભાળ્યું હતું પરંતુ આ વખતે કહી શકાય કે કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે ભારતીય જનતા પાર્ટીએ જવલંત વિજય છોટાઉદેપુર જિલ્લા પંચાયત બેઠક ઉપર મેળવ્યો છે સાથે જિલ્લાની તમામ છ છ તાલુકા પંચાયત બેઠક ઉપર પણ ભાજપનો ભગવો લહેરાયો છે છોતાઉદેપુર સહિત દેશ દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને વેલ આઈકોન જરૂર દબાવો